ભાવનગરમાં સિહોર તાલુકાથી પીપળિયા ગામને જોડતા બિસ્માર માર્ગના કારણે ગ્રામજનો ઉતરાહીમાં ડામો રોડ પર ભ્રષ્ટાચાર થયો હોવાનો ગામ લોકોએ આરોપ લગાવ્યો. છેલ્લા 5 વર્ષથી 7 કિલોમીટરના ડામર રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. લોકોએ વાહન લઈને જવું હોય તો પણ 1 કલાક વીતી જાય તેવી પરિસ્થિતિ રોડની થઈ છે. ગામ લોકોને ઇમરજન્સી સેવા માટે પણ એમ્બ્યુલન્સની કલાકો સુધી રાહ જોવી પડે તેવા ખાડા પડી ગયા છે. ગામના લોકોનો આરોપ છે કે અનેક વાર પત્ર લખી રજૂઆત કરવામાં આવી પરંતુ કોઈ નિકાલ આવ્યો નથી, ત્યારે તાત્કાલિક ધોરણે ભાવનગર ગ્રામ્ય વિસ્તારના ખખડધજ રોડને રિપેરિંગ કરવા જોઈએ તેવી ગ્રામજનોએ માંગ કરી. જોકે રોડ વિભાગના અધિકારીએ બિસ્માર માર્ગ અંગે બાહેદરી આપી છે, પરંતુ જોવાનું રહ્યું કે જિલ્લા પંચાયતનું રોડ વિભાગ ક્યારે સક્રિય થઈ અને કામગીરી શરૂ કરે છે. 3 વર્ષ તમામ બીમાર હાલતમાં છે. અત્યારે 108 આવ્યું હોય તોય તે અમારે દર્દી લઈ જવું હોય તો અમારે એટલી બધી તકલીફ ને એટલું બધું ઓલું પડે છે ને એ વાત કરોમાં બરાબર. અને ગામના અત્યારે તો સરપંચ તો કોઈ છે જ નહીં 1 વર્ષથી, અને ઘણી રજૂઆત કરી, ઘણું આપણે એને વાંય ઓલું કર્યું છે ગામે, પણ કોઈ જાતના પગલાં લેવાતા નથી. ચોમાસામાં વરસાદ બહુ ઓછો, રોડના બહુ ખાડા ખડિયા પડી ગયા છે. રોડ નવો થાય, નવો કરવાની થાકા ચીંગડે કાંઈ આ થાય એમ નથી. અહીંયા નાળું જે છે એ નાળું ખરેખર નાળું બાંધવાની જરૂર છે. નાળું નાનું છે, પાણી આવે ત્યારે ધોવાઈ જાય છે. એ પુલ જરીક જો એ લાંબો કરે પુલ બાંધે તો સારું, પડકે ધોવાઈ જાય.